રામ કૃષ્ણ જય શિયા રામ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ અમને આગળ લાવવા વાળા તમે જ છો એટલે જ અમે આગળ આવ્યા છીએ અમને ખૂબ આનંદ છે અને મારું એ કહેવાનું છે પ્રભુ કી કૃપા ભાઈ અવસબ આજુ જન્મ હારસફલભા આજો તમે બધાએ સાથ દીધો એટલે અમે આગળ આવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ તમને સર્વોને મારા વતી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સ્વામિનારાયણ આમ તો આપ બધા ને ઓળખો છો પણ છતાં અત્યારે એકવાર ઓળખાણ કરાવી દઈએ આ ચેનલના સૂત્રધારી આપણા સૌના પૂજની અમારા માતાજી વસંતબા અને આ અમારા મોટા મોટાબેન એટલે વસંતબાની મોટી દીકરી અરુણાબેન અને આ અમારી નાની બેન

અમે બે અઢી વરસથી કીર્તન મૂકીએ છીએ તો તમે લોકો ખૂબ ખૂબ પ્રેમથી સાંભળો છો અને અમે બધા પણ ખુશ છીએ તમે બધા પણ ખુશ છો અને અમને બહુ બહુ આનંદ આવે છે અને તમે જોતા રહેજો અને અમે તમે કયો કોમેન્ટ કરજો જે જે કીર્તન સાંભળવા હોય અને અમે એ કીર્તન ગા કોશિશ કરીશું ગાવાની અને તમને સંભળાવશું ખૂબ ખૂબ આભાર સીતારામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આ બધા મારા વડીલો છે અહીં ઉપસ્થિત અને તમે બધા પણ મારા વડીલ જ છો આ બધામાં સૌથી નાનામાં નાની હું છું અને આ બધાના સહકારથી ને આપના સહકારથી જ હું આટલું કરી શકું છું તો મારાથી અગર કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય કોઈ પણ કીર્તનમાં તો તમે બધા મને માફ કરો એવી હું આશા રાખું છું અને હું તમારા બધાનો મારા અંતઃકરણપૂર્વક આભાર માની રહી છું થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય સિયા રામ જય સ્વામિનારાયણ સૌ પ્રથમ તો એક લાખ સબસ્ક્રાઈબર જે આપ સૌને કારણે થયા છે એ માટે અમે આખો પરિવાર નિમાવત પરિવાર ખૂબ 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 આપનો પહેલાં તો આભાર માનીએ છીએ અને અમારો આનંદ અને રાજીપો વ્યક્ત કરીએ છીએ આજે આ ચેનલ વસંતબેન તુલસીદાસ નિમાવત ચેનલ જે ક્યાંય પણ જગ્યાએ આ પહોંચી છે એ બધી જ સબસ્ક્રાઈબર થકી અને આપ સૌના પ્રેમ અને અમારા પરનો જે લગાવ ભગવાન અને ઈશ્વરના જે આ ભજન અને કીર્તન ગાઈએ છીએ ઈશ્વર પરનો જે લગાવ છે એની કારણે આજે આ ચેનલ આટલી બધી આગળ પહોંચી છે આપ સૌનો એ માટે ફરી વખત આભાર માનીએ છીએ અમારા બધા તરફથી આ સમયે અમને લોકોએ ખૂબ ખાસ કરીને મમ્મી અમારા છે એમના સત્સંગ મંડળ અધેવાડાનું સત્સંગ મંડળ છે એમનું અમે લોકો ભાવનગરમાં રહીએ છીએ પણ સત્સંગ મંડળ મમ્મીનું જે અધેવાડાનું છે એમના બહેનોના બધાના નામ તો નહીં બોલી શકું પણ જે ઘણા બધા બહેનો એવા છે કે જેમણે અમને સતત અને સતત નવા નવા કીર્તનો શોધી અને અમારી સુધી પહોંચાડવા માટે વસંતબેન આ કીર્તન મોકલું છું તમે લોકો જરૂર ગાજો ચેનલમાં તમે એમાં નામ લઉં તો મંજુલાબહેનનું નામ વર્ષાબેન હીરાબેન ખૂબ બહેનોના નામ છે ત્યાં પણ એકબીજા વસંતબેન છે આખા મંડળ અધેવાડાના સત્સંગ મંડળનો અમને ખૂબ 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 પ્રેમ મળ્યો છે મમ્મીનું અહીંયા શ્રીનાથજીનું એક મંડળ છે એમાંથી કોકિલા માસી ગીતા માસી એ બધા અમારા સત્સંગની જે બધા વિડીયો મૂકતા હોઈએ છીએ એમાં પણ મમ્મીના બધા સત્સંગી બહેનો અમારી સાથે હોય છે એ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે લોકો જે શિવનગરમાં રહીએ છીએ શિવનગરના પણ સત્સંગ મંડળના બહેનોનો અમને ખૂબ પ્રેમ અને સહકાર મળ્યો છે એમણે પણ અમને નવા નવા કીર્તનો મમ્મી સુધી પહોંચાડ્યા છે અને અમને લોકોને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે એ માટે અમે લોકો ખૂબ 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 એ લોકોના પણ આભારી છીએ આ બધાની સાથે સાથે કોઈ કોઈ સબસ્ક્રાઈબર્સ પણ એવા છે કે જે લોકો અમને નવા નવા કીર્તનો મોકલે છે અને કહે છે કે તમે પોતે લખેલા પણ મોકલે છે અમે લોકોએ એકવાર રજૂ પણ કર્યું હતું ચેતનાબેન લાખાણી કરીને યુએસએથી છે એમણે અમને એ કીર્તન મોકલેલું એ પણ અમે ગાયું હતું એવી રીતે ઘણા સબસ્ક્રાઈબર એવા છે જે અમને નવા નવા કીર્તનો મોકલતા રહેતા હોય છે એટલે દરેક સબસ્ક્રાઈબરનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે જ્યારે રેકોર્ડિંગને બધું જે કરતા હોઈએ છીએ ઘરે ત્યારે અમારા પાડોશીઓને ઘણું બધું અમે સાઉન્ડ દ્વારા થોડું થોડું ડિસ્ટર્બ કરતા હોઈએ છીએ પણ અમારા પાડોશીએ અમને ક્યારેય તે પહેલું નથી કર્યું ખૂબ ખૂબ ખુશ જ થાય અને ખૂબ જ તે અમને અમારા કીર્તનોમાં એ પણ લોકો બધા આનંદ કરે છે અમે અમારા પાડોશીઓને પણ આ તકે ન ભૂલી શકીએ જેણે અમને ખૂબ સહકાર અને ખૂબ પ્રેમ આપ્યો છે એ લોકોએ પણ અમારું સાઉન્ડનું રેકોર્ડિંગ અમે બધા જ તે ખાસ એ કહેવાનું હતું કે અમે બધા જ અલગ અલગ ગામમાં રહીએ છીએ એટલે અમારા લોકો જ્યારે રેકોર્ડિંગ કરવાનું હોય ત્યારે બધા ભેગા થઈએ તો સવાર બપોર સાંજ સુધી રેકોર્ડિંગ કલાકો સુધી ચાલતું હોય તો સાઉન્ડના અવાજ કરીએ બધા ભેગા થઈને એટલે એ વખતે એ વાત ખાસ એટલે શેર કરી રહ્યા છીએ કે ઘણી વખત બધા કોમેન્ટ જે કરતા હોય એ કહેતા હોય કે એમ તમે કીર્તન આ ગાઈને મૂકજો આ પ્રસંગ આવી રહ્યો છે પણ અમે લોકો બધા જ તે અલગ ગામમાં રહીએ છીએ એટલે જ્યારે બધાને સમય હોય બધા બહેનોને અમારા બહેનો પણ અલગ અલગ ગામમાં રહે છે એટલે જ્યારે આવે અમે પણ અલગ ગામમાં રહીએ જ્યારે બધા ભેગા થઈએ ભાવનગરમાં અને રેકોર્ડિંગ કરીએ ત્યારે અમારે કીર્તન ગાઈ શકાય છે એટલે ક્યારેક ક્યારેક તમારી જે ફરમાઈશ હોય કે તમે મતલબ મોકલ્યું હોય કીર્તન એ અમે તરત ગાઈને મૂકી ન શકતા એ આજે ખાસ કહેવાનું હતું કે એ માટે અમે ખાસ ખાસ તમને માફી માગીએ છીએ ફરીવાર જ્યારે પણ રેકોર્ડિંગ માટે મળીએ ત્યારે જરૂર એ બધા કીર્તનો પણ તમે મોકલતા હો છો કોમેન્ટ કરીને એ અમે જરૂર ગાઈને મૂકીશું અમને જે આવડતા હશે એ હજી એક વાત યાદ આવી તમને કહેવાની કે તમે લોકો જે બધી કોમેન્ટ ભાઈઓ અને બહેનો રેગ્યુલર અઢી વર્ષથી સતત તમારો અમને સ્નેહ જે કોમેન્ટ દ્વારા મળતો હોય છે એનીથી અમને ઉત્સાહ પણ ખૂબ વધે છે ગાવાનો તો એમાં જે અમારા મમ્મી છે એને ઇંગ્લિશમાં કોમેન્ટ આવી હોય તો વાંચતા આવડે નહીં અમે એને કોમેન્ટ ગુજરાતીમાં વાંચવાનું તો ફોનમાં કેમ જોવાય એમને શીખવાડી દીધું છે બધાએ પણ ઇંગ્લિશમાં હોય ને એ કોમેન્ટ અમે એક કોમેન્ટ એમને વાંચીને હંમેશા સંભળાવીએ છીએ એટલે મમ્મી દરેક સબસ્ક્રાઈબરને દરેક કોમેન્ટ કરતા વ્યક્તિને ખૂબ સરસ નામથી અને બધી જે લખ્યું હોય એ બધી જ મેસેજ અમે એમની સુધી પહોંચાડીએ છીએ એટલે એ પણ ખાસ બધા જ કોમેન્ટ કરતાં બહેનો અને ભાઈઓને કહેવાનું આ તકે ચૂકાય નહીં એવું અમારા મનમાં હતું એટલે એ પણ જણાવીએ આ સાથે મારા મનની પણ એક વાત જણાવું કે કીર્તન ગાવાનું કોઈ દિવસ પહેલાં નાની હતી ત્યારે તો ગાયેલા નહીં ગીતો ગુજરાતીને ગરબાને એવું ગાતા પણ કીર્તન જ્યારથી આ પરિવારમાં જોડાણી પછી મમ્મી સાથે કીર્તનમાં ક્યારેક ક્યારેક જતા અને કાંઈ નહીં તો કીર્તનની બુકમાં કીર્તન એમને સારા અક્ષરમાં લખવા હોય એટલે એમ કહે કે ઉષ્મા કીર્તન તું આવી છો તો મને કીર્તન બધા લખી દઈને જજે એટલે આ તકે મને એક બીજી નવી વાત યાદ આવી કે કીર્તનો બધા ખૂબ જ તે મમ્મી સુધી પહોંચાડતા હોય તો મમ્મી ક્યારેક લખવા પણ જતા હોય ક્યાંક કોઈક મોકલતું હોય તો અમારા શેરીમાં રહેતા બધા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓએ મમ્મીને સારા અક્ષરમાં વ્યવસ્થિત કીર્તનો લખીને આપ્યા છે એ દરેક વિદ્યાર્થીનો પણ મારે ખાસ ખાસ આભાર માનવાનો છે કેટલાય સત્સંગી બહેનોનો આભાર માનવાનો છે જે મમ્મીને નવી નવી બુક્સમાં બધું અમે લોકો કોઈ હાજર હોઈએ કે ન હોઈએ આખી બુક્સ મમ્મીને બધી ચોપડામાં બધું નવું નવું કીર્તન ગોતીને તો લાવે પણ સારી રીતે ઉતારી પણ દે છે બધા અમારા બહેનો વિદ્યાર્થીઓ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારી વાત કહેવાની અધૂરી છે કે આ જે બધા કીર્તનો છે દરેક કીર્તન મમ્મીએ જ મને શીખવાડ્યા છે અને એમણે જ મને ગોતીને આપ્યા હોય કે ઉષ્મા આ કીર્તન તું તારા અવાજમાં ગા આ કીર્તન દક્ષા તું તારા અવાજમાં ગા આ કીર્તન અરુણા તું ગા એવી રીતે અમને બધાને મમ્મી કહેતા હોય કે આ કીર્તન આના અવાજમાં આપણે ગવડાવીએ એવી રીતે મમ્મી અમને બધાને દરેક કીર્તન એમની પાસે જ હોય છે અમે ક્યાંયથી ગોતીને લાવતા નથી મમ્મી જ બધું શોધે છે મમ્મીની જ મહેનત છે એમણે ટાઢને તડકો જોયો નથી કીર્તન ક્યાંય પણ લેવા જવાનું હોય તો એ તરત જ ઘરેથી નીકળી પડે કે મારે કીર્તન અહીંયાથી એવા જવાનું છે નવું હું જાઉં છું એટલે એ કિર્તન માટે ઘરેથી ગમે એ સમય થયો હોય તડકો હોય તો એ નીકળી જાય એટલે આવી રીતે એક એક કીર્તનની માળા એણે પરોવી અને આ ચેનલની અંદર એ માળા પરોવીને એમણે રજૂ કરી છે બધા સામે એટલે અમે લોકો પણ બધા બહેનો અમારા હું દક્ષા અને આજે અમારો એક સભ્ય અમારો દીકરો અમારી હારે અત્યારે હાજર નથી કારણ કે એ બાર કામ માટે ગયો છે તમે લોકો અમારા ચેનલમાં ઘણા કીર્તનોમાં સાથે જોવો છો શરદ કુબાવતને એ વનિતાબેનનો દીકરો છે દક્ષાથી નાનો ભાઈ છે એ સંગીતનું ભણે છે વડોદરામાં અને પ્રખ્યાત કથાકાર છે બાપુ એમની કથામાં તમે જોતા હશો કદાચ ટીવીમાં તો ટીવીમાં પણ એ આવે છે શરદ કુબાવત નામ છે એક વાત ખાસ હજી પણ કહેવાની રહી જાય છે આ કે એને પણ ભૂલવી નથી કે જે આ ચેનલ શરૂ થઈ એ કોરોના કાળની અંદર અમે લોકો તો મુંબઈ હતા જ્યારે ત્યાંથી ત્રણ મહિના પછી આવવા મળ્યું એટલે ભાવનગર આવીને પહેલાં અમે લોકોએ વિચાર્યું કે મમ્મીના કીર્તન એમના અવાજમાં રેકોર્ડ કરી અને અમારી પાસે રાખીએ તો લાઈફ ટાઈમની અમારી પાસે એક યાદી રહે એટલે અમે લોકોએ કીર્તનનું રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું તો કોરોનાનો સમય કોઈ કોઈના ઘરે ન જાય એમાં અમે લોકો મુંબઈથી આવેલા એટલે તો બધા વધારે ડરે કે વસંતબેનના ઘરે કેમ જવું એમના છોકરાઓ નહીં મુંબઈથી આવેલા છે એટલે ત્યારે એ સમયમાં જે કીર્તનનું રેકોર્ડિંગ ચાલુ કર્યું અમે તો કોઈ પણ આવે નહીં ત્યારે અમને જે મમ્મીના સત્સંગી બહેનોએ સાથ સહકાર આપ્યો કોઈ પણ નિર્ભય બની અને અમારા ઘરે આવતા અને રેકોર્ડિંગ કરતા એમાં ભૂલીએ નહીં ખાસમાં ખાસ કોકિલા કોકિલામાસી રમીલાબેન અરુણાબેન મમતાબેન કૈલાસબેન વિનુબેન લક્ષ્મીબેન વર્ષાબેન આમાં અધીવાડાનો ને શ્રીનાથજી બંનેના મંડળના બહેનોના નામ સાથે જ આવી રહ્યા છે અનસુયાબેન રસીલાબેન ભાવનાબેન અને મહેશભાઈ અમારા પાડોશમાં જ છે અને અમારી સાથે ગાય પણ છે મહેશભાઈ સરસ તબલા વગાડે છે પછી ગીતાબેન હંસાબેન ધર્મિષ્ઠાબેન બેન આ બધા જ તે અમારા જે તમે કીર્તનમાં બધા બહેનોને જોતા હશો કેટલા બધા સત્સંગી બહેનો પણ અમારી સાથે ગાય છે મમ્મી સાથે એ બધા બહેનોના કદાચ કોઈના નામ જો રહી ગયા હોય તો એ માટે પહેલાં ક્ષમા માગી લઉં છું એટલે આ બધા બહેનોનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો આ તકે સબસ્ક્રાઈબર પણ ચેનલના ઘણા બધા છે અને કોમેન્ટ પણ ખૂબ લોકો કરતા હોય તો હું દરેકના નામ કોમેન્ટ કરતા લોકોના નામ નહીં બોલી શકું પણ જેણે અમને ચેનલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી અમારા વખાણ જ કરે એવું નહીં ખાસ કરીને ન ભૂલીએ તો જયંતિલાલભાઈ ધકાણ જેમણે અમને ખૂબ જ પત્રો લખ્યા છે અમને કેટલા બધા અને અમારું અમને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે દરેક બહેનોને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપ્યું અને કીર્તન વિશે ઊંડી સમજ પણ અમને અંદર લખીને મોકલે છે એટલે અને ક્યારેક કહેવા જેવું લાગે તો અમને ટકોર પણ કરે છે અને એની ભૂલ થતી હોય એ અમને પ્રેમથી લખીને મોકલે છે અમે એને સુધારવા પ્રયત્ન કરીએ છીએ એટલે એ બધા જ જે કોમેન્ટ કરતા ભાઈઓ અને બહેનો એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે થોડા થોડા નામ મને યાદ છે એ લોકો કોમેન્ટ રેગ્યુલર કરે છે એ લોકોને અમે આમાં બોલવાની કોશિશ કરીએ છીએ થોડા નામ કદાચ કોઈ રહી ગયું હોય તો પ્લીઝ ખોટું નહીં લગાડતા પણ એમ થાય કે બધાના નામ બોલી લઈએ એવું મનમાં છે પણ બહુ લાંબો વિડીયો બની જશે અને એટલા માટે અત્યારે હું થોડા જ નામ બોલી રહી છું જયંતિલાલભાઈ ધકાણનું નામ તો બોલી જ છું એક અમારા ખૂબ જ અમને પ્રેમ અને સ્નેહ આપ્યો છે અમારા રસીલાબેન એમને અમે ન ભૂલી શકીએ રસીલાબેન ટાંક પછી મીનાબેન પટેલ રંજનબેન પછી ભાવનાબેન દરજી સ્મિતાબેન સ્વાતિબેન કાલિંદી મંડળ જય દ્વારિકાધીશ કીર્તનમાળા પછી રંજનબેન કોટડિયા ઘણા બધા ભાઈઓના પણ નામ છે મને બધા યાદ નથી આ તકે પણ એ બધા જ ખૂબ ખૂબ ભાઈઓ અને બહેનોએ અમને કોમેન્ટ દ્વારા એટલો બધો પ્રેમ આપ્યો છે એટલો બધો સ્નેહ અને ખૂબ ખૂબ આદર સન્માન આપ્યું છે એ વાંચીને હંમેશા અરુણાબેન વનિતાબેન મમ્મી દક્ષા અને હું ખાસ ખાસ અમે વાંચીને એટલા ખુશ થઈએ છીએ એ માટે તો ખૂબ 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 આભાર માનીએ છીએ આવી રીતે તમે અમને ખૂબ પ્રેમ અને સ્નેહ આપ્યો છે એવી રીતે આપતા રહેજો બીજી ચેનલોમાં પણ ઈશ્વરના નામ જ લેવાય છે તમે એમ અમે એવું નથી કહેતા અમારી જ ચેનલ જુઓ દરેક ચેનલોમાં ઈશ્વરના નામ લેવાય છે દરેક ચેનલને આટલો જ પ્રેમ અને સ્નેહ આપો અને દરેક ચેનલો જુઓ ઈશ્વરના નામને ખૂબ ખૂબ સાંભળો એ બધી ચેનલોનો પણ અમને ખૂબ ચેનલોવાળા પણ કોમેન્ટ કરે છે એ દરેક ચેનલના નામ હું નથી બોલી શકતી તો એ દરેક ચેનલનો પણ અમે આજે આભાર માની રહ્યા છીએ કારણ કે બધા કીર્તન કાંઈ અમારી પાસે ન હોય અમે બીજી ચેનલમાં પણ સારા કીર્તન સાંભળીએ તો અમને તરત મન થાય કે આ કીર્તન બહુ સુંદર છે એટલા સરસ શબ્દો છે ચલો ગાઈએ તો અમે બીજી ચેનલના કીર્તન પણ લઈને ગાતા હોઈએ છીએ એટલે એ ચેનલનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધા જ અમારા ભાઈઓ અને બહેનો છે એ બધાને આ સમયે અમે ખૂબ ખૂબ આભાર માની અને આ વિડીયોને બસ અંત તરફ લઈ જઈ રહ્યા છીએ તો અહીંયા તે અમે પૂર્ણ કરી રહ્યા છીએ બસ આવી રીતે ભગવાનનું નામ સાથે મળીને લેતા રહીએ અને ખૂબ ખૂબ આનંદ કરીએ ભગવાનનું નામ લઈએ સૌને જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય સ્વામિનારાયણ પ્રણામ જય સિયામ જય શ્રી કૃષ્ણ આ બધું કામ સંગીત વગાડવાનું તબલા બધું આ સંગીતનો આ મારો ભાઈ જ બધું કરે છે સીતારામ ધન્યવાદ